राजकोट जिला पंचायत ना शासको नी अंतिम सामान्य सभा योजाई हती। जे सामान्य सभा मा ठराव पसार करवामां आव्या हता। सभा में जिला पंचायत प्रमुख भूपद बोदरे जणाव्युं हतुं के राज्य सरकारे जिला पंचायत पासे थी बिन खेती अने हेतुफेर नी सत्ताओ परत खेंची छे। त्यारे परत खेंचेली सत्ताओ परत आपवा ठराव करवामां आव्यो छे। सत्ता परत अपाय कारण के लोकोनी वच्चे अमे रहीए छीए अने काम पण अमारे ज करवाना होय छे। आ अंगे राज्यसभाना सांसद केसरी देवसिंह झालाए सरकारे परत लीधेली सत्ता अंगे कह्युं, અમારી જ્યાં જરૂર હશે ત્યાં અમે રજૂઆત કરશું। આજે રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભાની અંદર કેન્દ્ર સરકારના આપણા વરિષ્ઠ આગેવાનશ્રીઓ, ગુજરાત સરકાર અને ગુજરાત સરકારના અધિકારી પદાધિકારીઓ સબ આગેવાનોએ જ્યારે 2 વર્ષ પહેલાં રાજકોટ જિલ્લા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીની બોલી બેઠી, ત્યારથી આજ દિન સુધી આપણે માનીએ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ। આભાર એટલા માટે કે રાજકોટ જિલ્લાને ગુજરાતને તો ફર્સ્ટ એમ્સ આપ્યું છે। રાજકોટ જિલ્લાને હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ, કાર્ગો ઇન્ટરનેશનલ એરપોર્ટ જે મોટા મોટું આપણને આપ્યું છે, એટલે કેન્દ્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનીએ। એવી જ રીતે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એમણે રાજકોટ જિલ્લાને અમૂલ ડેરીની એક ભેટ આપી હતી। એ સમયના આપણા વિજયભાઈ રૂપાણી સાહેબે એને પણ રાજકોટ જિલ્લાને એમ્સ માટેથી એને હીરાસર એરપોર્ટ માટે મદદ કરી હતી, એટલે ખૂબ ખૂબ એ સૌનો આભાર। રાજકોટ જિલ્લાની અંદર આપણે જોયું હશે કે 2 વર્ષની અંદર નાના મોટા ક્યાંય કામ ન રહી ગયા હોય, બાકી રહ્યા હોય કે કોરોનો કાળ હોય કે વરસાદની આપતા આવી હોય, ત્યારે રાજકોટ જિલ્લા પંચાયત, આપણા સંસદ સભ્યો, આપણા ધારાસભ્યો, આપણી કેન્દ્ર સરકાર, આપણી ગુજરાત સરકારે આપણે સંપૂર્ણ રીતે મદદ કરી છે અને ઊભા રહ્યા છે। એમનો પણ આભાર આપ સૌ ઇલેક્ટ્રોનિક મીડિયાનો 2 વર્ષ સુધી રાજકોટ જિલ્લા પંચાયતના જે કંઈ નાના મોટા કામ હોય એ આપે અમારા સુધી પહોંચાડ્યા, અમે જે કામ કર્યા આપે લોકો સુધી પહોંચાડ્યા છે, લોકોનો જનધન સુધી કેન્દ્ર સરકાર, ગુજરાત સરકારને, જિલ્લા પંચાયતની વાતો આપે પહોંચાડી, એટલે આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર। આજે રાજકોટ જિલ્લા પંચાયતની જે આ 2.5 વર્ષના ટર્મની આ છેલ્લી સામાન્ય સભા જે યોજવામાં આવી હતી, મને આજે મારા શપથવિધિ પછી અને રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા પછી પહેલીવાર અવસર રહ્યો છે પંચાયતમાં આવવાનો, અને આજે જે સામાન્ય સભા પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાનમાં જે યોજવામાં આવી એ ખૂબ સારી રીતે જે 2.5 વર્ષના અંદર વર્કિંગ જે પંચાયતે કર્યું છે અને પ્રાથમિક જરૂરિયાતોના જે પ્રશ્નો બધા સોલ્વ કર્યા છે, એમને ખૂબ સારી રીતે એમનો જે આખો રિપોર્ટ દીધો અને કેન્દ્ર અને રાજ્ય સરકારનો જે એમને આભાર વ્યક્ત કર્યો, એના ભાગરૂપે અહીંયા જે મને ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો એ હર્ષની લાગણી અનુભવું છું।